नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયોમાં માઇક્રોસોફ્ટ વર્ડમાં ગુજરાતી અને હિન્દી ટાઈપિંગના થોડાક શબ્દો જોઈશું. આપણે આગળના વિડિયોમાં ગુજરાતી કકો અને હિન્દી કકો કેવી રીતે ટાઈપ થાય એના વિશે આપણે માહિતી મેળવી હતી, બરાબર? તો હવે ગુજરાતી અને હિન્દીમાં શબ્દ કેવી રીતે લખાય એના વિશે આપણે એના વિશે થોડીક જાણકારી મેળવીએ. હવે આપણે સૌથી પહેલાં ગુજરાતી અને હિન્દી ટાઈપિંગ કરવા માટે ગુજરાતી સરળ પહેલાં લેવું પડશે અને આપણે સાઇઝ સેટ કરવી પડશે, બરાબર? 22 મેં સાઇઝ સેટ કરી છે. ફોન્ટ સ્ટાઇલમાંથી મેં ગુજરાતી સરળ ઓલરેડી મેં ત્યાં રાખી દીધું છે. ગુજરાતી સરળ ફોન્ટ સ્ટાઇલમાંથી મેં ગુજરાતી સરળ લઈ લીધું છે. હવે આપણે ગુજરાતી શબ્દ અને ત્યારબાદ હિન્દી શબ્દ વિશે જાણકારી મેળવીશું, બરાબર? હવે ઉદાહરણ રૂપે હું તમને ઘણા બધા ગુજરાતી શબ્દ લખાવું છું. ક કરવા માટે કે, મ કરવા માટે એમ અને અળ કરવા માટે ફાઈવ. આ રીતે કમળ કમળ લખી શકશો તમે ગુજરાતીમાં. એ ખાસ ધ્યાન રાખવું કે તમારી કેપ્સલોક બંધ હોવી જોઈએ. જો તમારી કેપ્સલોક ચાલુ હશે તો તમારા બધા અક્ષર અડધા આવશે. એટલે તમે જ્યારે પણ ગુજરાતી કે હિન્દી ટાઈપિંગ કરતો હોય ત્યારે તમારી કીબોર્ડમાંથી કેપ્સલોક બંધ હોવી જોઈએ, બરાબર? હવે મગર લખવા માટે એક મિનિટ. મ માટે એમ, ગ માટે જી અને ર માટે આર. એટલે થઈ ગયું મ ગ ર. હું બધી કી બોલતી જાઉં છું. એ તમારે જ્યારે આ શબ્દ લખવો હોય તો તમે કીબોર્ડમાંથી કઈ કી દબાવશો? હવે ત્યારબાદ છે સ માટે એસ, દીર્ઘાવાળું માટે શિફ્ટ કી સાથે યુ, ર માટે આર, જ માટે જે, સૂરજ. સનો એસ, દીર્ઘાવાળું માટે શિફ્ટ કી સાથે યુ, ર માટે આર અને જ નો જે, સૂરજ. રસવાળું કરવું હોય તો ખાલી યુ, દીર્ઘાવાળું કરવું હોય તો શિફ્ટ કી સાથે યુ, બરાબર? હવે તમને આવી રીતે લાલ લાઈન આવી છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે ગુજરાતી કે હિન્દી ટાઈપ કરતા હશું ક્યારે લખાણની નીચે લાલ કે લીલા કલરની લાઈન આવશે. લાલ કલરની લાઈન સ્પેલિંગ ભૂલ દર્શાવે છે, જ્યારે લીલા કલરની લાઈન છે ગ્રામર ભૂલ દર્શાવે છે. પણ આમાં આપણે કોઈ સ્પેલિંગ લખતા નથી, પરંતુ ગુજરાતીની હિન્દી ટાઈપ કરશો તો એટલે તમને આવી લાલ ને લીલી લાઈન જોવા મળશે, બરાબર? એટલે વાંધો નહીં. પણ પી, દીર્ઘાવાળું માટે શિફ્ટ કી સાથે યુ, જનો છે, કાનાનો એ, પૂજા. આમાં પણ આવી એટલે રેડ લાઈન આવે કે ગ્રીન લાઈન આવે તો કાંઈ વાંધો નહીં, ચાલશે. રનો આર, કાનાનો એ અને મનો એમ. જો આવું થઈ જાય તો તમારે કંટ્રોલ ઝેડ તરત આપી દેવાનું, જેથી કરીને વ્યવસ્થિત અક્ષર પાછો થઈ જશે તમારો વ્યવસ્થિત શબ્દ. કનો કે, કાનો માત્રનો ઓ, મનો એમ અને લનો એલ, કોમલ. ત્યારબાદ મનો એમ, કાનો માત્રનો ઓ, હનો એચ, નનો એન, મોહન. જો આવું થઈ જાય તો કંટ્રોલ ઝેડ આપી દેવાનું. શિફ્ટ કી સાથે એ દબાવશો એટલે અ થશે. મનો એમ, દનો ડી, કાનાનો એ, વનો વી, પાછો કાનાન માટે એ અને દનો દ માટે ડી, અમદાવાદ. ત્યારબાદ આપણે લખીશું વડોદરા. વનો વી, ડ કરવા માટે શિફ્ટ કી સાથે ડી. ખાલી ડી દબાવશો તો દડાનો દ થશે. ડ કરવા માટે શિફ્ટ કી સાથે ડી કરવો પડે. કાનો માત્ર કરવા માટે ઓ, ધનો ડી, રનો આર, ખાનાનો એ, વડોદરા.
મનો એ, મનો એમ, એકમાત્રનો ઈ, અનો એ શિફ્ટ કી સાથે મનો એમ એકમાત્રનો ઈ, રસવાઈનો આઈ, રનો આર, કનો કે, કાનાનો એ, અમેરિકા. બરાબર. ત્યારબાદ સનો એસ, દીર્ઘાઈનો શિફ્ટ કી સાથે આઈ, તનો ટી, કાનાનો એ, રસવાઈ કરવી હોય તો ખાલી આઈ, દીર્ઘાઈ કરવી હોય તો શિફ્ટ કી સાથે આઈ. સનો એસ, મનો એમ, કાનાનો એ, રસવાઈનો આઈ, જેનો જે, કનો કે, હવે કંટ્રોલ ઝેડ આપી દે એટલે વ્યવસ્થિત થઈ જશે. વનો રસવાઈનો આઈ, વનો વી, વિઘ્નનો શિફ્ટ કી સાથે ઝીરો, સોરી, વિઘ્ન કરવા માટે તમારે કરવું પડશે શિફ્ટ કી સાથે ઝીરો, કાનાનો એ, નનો એન, સામાજિક વિજ્ઞાન. હવે આપણે હિન્દી સરળમાં જઈએ. હિન્દી સરળ લખવા માટે સૌથી પહેલાં તમારે ફોન્ટ સ્ટાઇલમાંથી હિન્દી સરળ વન રાખવું પડશે. બરાબર. હવે આપણે હિન્દીમાં લખીએ. ક, મ, લ, કનો કે, મનો એમ, અને લ માટે એલ દબાવીશું. ત્યારબાદ મગર લખવા માટે મનો એમ, ગનો જી, અને ર માટે આર દબાવીશું. ઓ કરવા માટે શિફ્ટ કી સાથે એ, એ દબાવશું. કાના, કાનો કરવા માટે એ, અને મનો એમ. આ કરવા માટે શિફ્ટ કી સાથે અ, પછી કાનો કરવા માટે ખાલી એ દબાવવાનો. હવે પૂજા, પને, પનો પી, દીર્ઘાણુનો શિફ્ટ કી સાથે યુ, અને જનો જે, કાનાનો એ, પૂજા. ત્યારબાદ પનો પી, રસવાઈનો આઈ, પાછો પ, અને તને, તનો ટી, કાનાનો ને, કાનાનો એ, પપીતા. ત્યારબાદ ગ, મ, લનો એલ, કાનાનો એ, ગમલા. ગનો જી, મનો એમ, લનો એલ, કાનાનો એ, ગમલા. ત્યારબાદ ખ, ખ માટે ક્યુ, ખ ર, ગોશ લખશું આપણે. ખ માટે ક્યુ, ર માટે આર. એક મિનિટ. ખ માટે ક્યુ, ખ ર, ર માટે આર, ગ માટે જી, કાનો, કાનો માત્ર ક્રમ માટે ઓ ખાલી, ખ ર, ગો, અને શો માટે એક્સ, ખરગોશ. ચમચ લખવા માટે ચ, મ અડધો કરવા માટે શિફ્ટ કી સાથે એમ. તમારે કોઈ પણ અક્ષર અડધા કરવા હોય તો શિફ્ટ કી સાથે એ અક્ષરની કી દબાવવાની, એટલે એ અક્ષર અડધો થશે. ચ, હવે મ આપણે આખો કરવા માટે ખાલી એમ દબાવશું, શિફ્ટ કી સાથે એમ નહીં કરીએ. ચ, મ, ચ. ત્યારબાદ શિફ્ટ કી સાથે એ, એટલે અ થશે, નનો એન, કાનાનો એ, અને આર, અનાર. ત્યારબાદ
સનો એસ, કાનો માત્રનો ઓ, નનો એલ, નનો એન, લનો એલ, સો ન લ. શિફ્ટ કંટ્રોલ ઝેડ આપી દેવાનું આવ્યું જ્યારે તમારે કંઈ પણ વસ્તુ કપાઈ જાય ત્યારે. પછી રક્ષભાઈનો આઈ, વનો વી, જ્ઞનો શિફ્ટ કી સાથે ઝીરો, કાનાનો એ, નનો એન, વિજ્ઞાન અથવા વિજ્ઞાન. ત્યારબાદ છેલ્લો ત, લ માટે એલ, વ માટે વી, કાના માટે એ અને ર માટે આર, તલવારો. આપણે ગુજરાતી અને હિન્દી શબ્દ જોયા જેના દ્વારા આપણે જાણ થઈ કે કેવી રીતે આ બધા શબ્દો આપણે લખી શકીએ. બરાબર, ગુજરાતી સરળ અને હિન્દી સરળ. બરાબર, તમે ફોન ચેન્જ કરી તમે આવી રીતે ગુજરાતી અને હિન્દી સરળ લખી શકો, એટલે કે ગુજરાતી હિન્દીમાં વાક્ય કે શબ્દ લખી શકો. હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ગુજરાતી લખાણ અને હિન્દી લખાણ કેવી રીતે લખવું એના વિશે તમને થોડીક વધારે રીતે સમજ આવી હશે. બરાબર, આવતા વિડીયોમાં આપણે થોડાક વાક્ય જોઈશું ગુજરાતી અને હિન્દીમાં. થેન્ક યુ.